માત્ર વીસ રૂપિયાને લઈને એક મિત્રએ બીજા મિત્રની જાન લઈ લીધી જીવ લઈ લીધો ઘટના બની છે નસવાડીના હરિપુરાવ ગામે વિઠ્ઠલ રાઠવા અને વિનોદ નાયકા નામના આ બંને મિત્રો દારૂ પીવા માટે ગયા અને દારૂ પીધા બાદ દારૂના પૈસા આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ બંને મિત્રો દારૂ પી રહ્યા હતા એકે ત્રણ ગ્લાસ પીધો બીજાએ ચાર ગ્લાસ પીધો અને પીધા બાદ બંને તકરાર કરવા લાગ્યા કે મેં ત્રણ પીધા તે ચાર પીધા છે અને પેલો કહે મેં ત્રણ પીધા છે તે ચાર પીધા છે એટલે વીસ રૂપિયા વધારે તારે આપવાના અને આમ બંને વચ્ચે બોલાચાલી થઈ ઉશ્કેરાઈ ગયેલા વિનોદ નાયકાએ નજીકમાં પડેલ ખાટલાની લાકડાની ઈશ ઉઠાવી અને વિઠ્ઠલ રાઠવાને ફટકારી દેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ ઉપર પહોંચેલી પોલીસે વિનોદ નાયકાને રાઉન્ડ અપ કરી લીધો છે ગઈકાલે મોડી સાંજે આ ઘટના બની હતી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો આજે સવારમાં તેનું પીએમ કરવામાં આવશે આમ તો મિત્રતામાં એક મિત્ર બીજા માટે જાન આપી દેતો હોય છે પરંતુ કહેવાય છે ને કે નસો એ નાશનું મૂળ છે બંને ગાઢ મિત્રો દારૂ પીવા માટે સાથે બેઠા અને દારૂનું સેવન કર્યા બાદ દારૂના નશામાં બંને મિત્રો પોતાની મિત્રતાને ભૂલી ગયા માત્ર વીસ રૂપિયાની નજીવી રકમને લઈને તેઓ એકબીજા સાથે ઝઘડો કરવા લાગ્યા અને બીજાનો જીવ લઈ લીધો તો બીજી તરફ ઘટનાને લઈને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ સામે પણ સવાલો ઉભા થયા છે ઘટના અંગેની જાણ પોલીસને કરનાર માજી સરપંચ પ્રભુભાઈ રાઠવા સુકાઈ રહ્યા છે આવો સાંભળીએ જગ્યા પર દારૂ પીવા ગયેલા વિઠ્ઠલભાઈ અને અવિનોદભાઈ અને દારૂ પી અને ચાર ગ્લાસ દારૂ રેડો એમાં એક ગ્લાસ વિઠ્ઠલ પેલા વિનોદભાઈએ ઉપાડી લીધો અને પી ગયો એટલે પૈસા આપવાની બાબતમાં તું દે દે તું દે દે એવું કરીને બોલાચાલી થઈ એમાં આ વિનોદભાઈ આવેશમાં આવીને રાઠવા પેલા વિઠ્ઠલભાઈને એક ખાટલાની ઈ લાકડાની એ મારીને એની હત્યા કરી મને જાણવા મળેલ અને મેં જાણ્યા પછી ખબર થઈ એટલે મેં તરત દોડી ગયો તો મરણ અવસ્થામાં પડેલો જોયો અને આરોપીને પોલીસ સ્ટેશને ફોન કરી અને આરોપીને હું પોલીસ સ્ટેશને સોંપી દીધો છું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો